દેશભરમાં લોકડાઉનની સારી અને ખરાબ અસરો સામે આવી રહી છે. દેશમાં વાતાવરણ શુદ્ધ થતા લોકો અને કુદરત પણ ખીલી ઉઠી છે, ત્યારે લોકોની તંદુરસ્તીમાં પણ વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. દવાખાના અને હોસ્પિટલ ખાલી દેખાઈ રહ્યા છે. શું છે હકીકત? શું ડોક્ટરોએ મોટા મેડિકલ ટેસ્ટ કરાવવાનું બંધ કર્યું? જુઓ આ અહેવાલ. સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ લોકો પોતાના ઘરમાં રહી રહ્યા છે. લોકડાઉનને પગલે અનેક દવાખાના અને હોસ્પિટલ પણ ખાલી ખમ દેખાઈ રહ્યા છે. જનરલ પ્રેક્ટિશનરના દવાખાનાઓમાં લોકોની ભીડ જોવા મળતી નથી, જ્યારે એમડી ડોક્ટરની હોસ્પિટલમાં પથારીઓ ખાલી ખમ પડેલ છે. જે જોતા એવું લાગી રહેલ છે કે સામાન્ય ફરિયાદમાં લોકો પણ હવે દવાખાને જવાનું ટાળી રહેલ છે. જ્યારે લોકો આ બાબતે પોતાના ફેમિલી ડોક્ટરને ફોન કરીને પૂછપરછ કરે છે, ત્યારે ડોક્ટર પણ જરૂર વગર દવા લેવાની ના કહે છે અને ઘરગથ્થુ ઇલાજ માટે કહે છે. જે જોતા ડોક્ટરો પણ બિનજરૂરી રીતે લેબોરેટરી ટેસ્ટ નથી થઈ રહ્યા એમ બિનજરૂરી દવા પણ નથી આપી રહ્યા. સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરેમાં જે દર 15 દિવસે ચેકિંગ થતા હતા તે 2 મહિના બાદ કરશે તેવું જણાવેલ છે, જેથી દવાખાનાઓમાં ભીડ નહીં હોવાનું એક કારણ જોઈ શકાય છે. એવું બને કે લોકડાઉનના કારણે માણસો ઓછા નીકળતા હોય, બહાર વાહન વ્યવહાર ઓછો થતો હોય, એના કારણે પોલ્યુશન ઘટતું હોય. ચોખ્ખું પોલ્યુશન, ઓછો પોલ્યુશનના કારણે વાતાવરણ ચોખ્ખું હોય તો બીમાર માણસો ઓછા પડે. બીજી વસ્તુ, બહારની હોટલ બધી બંધ હોય તેના કારણે જે બહારનો ખોરાક હોય, ફાસ્ટ ફૂડ ઇન વાર ન ખાતા, તેના કારણે માણસોને ઘણી વાર બીમ ઓછા પડતી હોય શક્યતા ખરી. અને પેશન્ટ આપણે ન આવતા હોય તો અમે દવા લખવાનો મતલબ નથી એવી રીતે, બરોબર? એટલે ઘણી વાર પેશન્ટ સાજા હોય તો દવા ન લખતા હોય એવી રીતે. અત્યારે ઘણી વાર પેશન્ટ ફોનથી એવા પ્રશ્ન પૂછે છે કે આ તકલીફ છે બતાવ આવીએ, અમે કહે ઇમરજન્સી હોય તો આવો, ઇમરજન્સી ન હોય તો આવવાની જરૂર નથી. આપણે લોકડાઉન છે એને આપણે અમલ કરીએ અને જે જૂની દવા ચાલુ હોય એ દવા ચાલુ રાખીએ. જો દુખાવો તકલીફ બહુ થતી હોય, ઇમરજન્સી હોય, સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યા પછી ફેક્ટરી, રેસ્ટોરન્ટ, હોટેલ બધું બંધ થયું છે, જેને લઈને પ્રદૂષણનું સ્તર ઘટ્યું છે. સાથે લોકોને ઘરે જ રહેવાનું થઈ રહ્યું છે અને બહારનું ખાવાનું, ફાસ્ટ ફૂડ વગેરે બંધ થયું છે, જેને લઈને લોકોની તંદુરસ્તી પણ સારી થઈ રહી છે. જેની સીધી અસર જોઈએ તો સરકારી હોસ્પિટલના ઓપીડી ઉપર પણ જોવા મળે છે. જેતપુર સરકારી હોસ્પિટલમાં રોજ 700 દર્દી આવતા હતા, તે આંકડો હાલ એકદમ ઘટીને 200ની આસપાસ આવી ગયો છે. જે જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે લોકોની તંદુરસ્તી પણ સુધરી રહી છે તે ચોક્કસ છે. લોકડાઉનને પગલે જાણે કે લોકોની તંદુરસ્તી પણ સુધરતી હોય તે ચોક્કસ છે અને ડોક્ટરોએ પણ દર્દીઓને સાચી સલાહ આપવાનું શરૂ કર્યું હોય તે ચોક્કસ છે. જો ડોક્ટરો માનવતાવાદી બનીને સાચી સલાહ આપે તો ચોક્કસથી લોકોની તંદુરસ્તી વધે અને ખોટી દવાઓ અને લેબોરેટરી ચેકિંગની જરૂરિયાત ના રહે. કેમેરામેન જયેશ રાજપૂત સાથે હરેશ ભાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર.